एक महत्वपूर्ण समाचार चाणस्मा थी प्राप्त थई रह्या छे। चाणस्मा ना 22 गामना खेडूतोए हल्ला बोल कर्यो छे। खेडूतो केनाल ना वाल्व जाते खोलीने विरोध प्रदर्शित करशे। चाणस्मा ना 1500 थी वधु खेडूतो केनाल पर पहोंची चुक्या छे। खोरसम केनाल मा पाणी न छोड़वाना मुद्दे हवे खेडूतोनो जे आक्रोश छे ते सामे आवी रह्यो छे। चाणस्मा थी आ समाचार 22 गामना खेडूतो द्वारा हल्ला बोल करवामां आवी रह्यो छे। केनाल ना वाल्व खोलीने खेडूतो द्वारा विरोध व्यक्त करवामां आवशे। 1500 થી વધુ ખેડૂતો હાલ કેનાલ પર ઉપસ્થિત છે। ખોરસમ કેનાલમાં પાણી નથી છોડવામાં આવતું તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને તેને લઈને જ આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતો સાથે જોડાયા છે। કિંજલ, આ જે રીતે ખેડૂતોના પ્રશ્નો એક બાદ એક સામે આવી રહ્યા છે, આ વખતે હવે 1500 જેટલા ખેડૂતો એકત્ર થયા છે અને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવાના છે। પાણી ન મળતું હોવાની ફરી એક વખત રાવ ઉઠી રહી છે। જી, તો વાત કરવામાં આવે તો આ ખેડૂતોએ પણ સ્પષ્ટ આજે એક સ્લોગન આપ્યું છે કે પાણી નહીં તો વોટ નહીં આપ જોઈ શકો છો। તે પ્રમાણે અમે હાલમાં ખોરસમ જે કેનાલનું પમ્પિંગ સ્ટેશન છે ત્યાં જ ઊભા છીએ। વહેલી સવારથી અહીંયા ખેડૂતો આવી ચૂક્યા છે પોતાની માંગને લઈને, કેમ કે અછતગ્રસ્ત જે કહી શકાય કે વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। 22 જેટલા જે ગામ છે, નાના મોટા ગામ છે, ત્યાંના અહીંયા ખેડૂતોને અહીંયા આવવું પડ્યું છે, કહી શકાય કે આવવાની ફરજ પડી છે, કેમ કે પાણી નથી મળી રહ્યું। પરિસ્થિતિ છે, પરિસ્થિતિ દયાજનક સ્થિતિમાં આવી ચૂકી છે, જેના કારણે છેલ્લે ખેડૂતોએ આ પ્રકારે એક આજે કહી શકાય કે એક આંદોલનના રૂપમાં પી લઈ શકાય અથવા તો પોતાની વાત મૂકવાની એક રીત કહી શકાય। અહીં જે લોકો છે તેમને તે પૂછવાનો પ્રયત્ન કરીશું, કેમ પમ્પિંગ સ્ટેશન સુધી આવવું પડ્યું છે, કેમ પમ્પિંગ સ્ટેશનના જે કહી શકાય કે તોડવા સુધીની વાત આવી ગઈ છે। પહેલાં તો હું મારી ગોળકાલું હું બ્રાહ્મણવાડા ગામનો સરપંચ છું, ચૌધરી ધીરજભાઈ દેવરાજભાઈ। અહીં મેઇન કેનાલથી બ્રાહ્મણવાડા 500 મીટર દૂર છે, સતો પણ બ્રાહ્મણવાડા ગામ અને બ્રાહ્મણવાડાથી જે કહેવાય ખોરસમ માધપુર લાઇન લિપ ઇરિગેશન, એના 22 ગામોના 70 તળાવ ખાલી ખમ પડ્યા છે। આજે ચાણસ્મા તાલુકામાં 25 મીમીથી વધુ વરસાદ નથી થયો। ગુજરાતની અંદર સૌથી દુષ્કાળગ્રસ્ત જો કોઈ તાલુકો હોય તો ચાણસ્મા તાલુકો છે। સતો પણ આ ખોરસમથી માધપુરની લાઇનમાં 22 ગામોનો નાનો મોટો 70 તળાવ ખાલી ખમ છે, તો પશુઓને પાવા માટે પણ પાણી નથી અને દય એકદમ ખરાબ પરિસ્થિતિમાં અમે આવી ગયા। સતો કેનાલ છે, બીજું આ સરકારને આ અધિકારીઓને હું કહું છું કે જે પાણી મેઇન કેનાલથી દક્ષિણમાં છોડે છે બરો, એ નાના ફોટિયામાં રેલમ છેલ્લા પાણી થઈ ગયું છે, ખેતરો ઉભરાઈ રહ્યા છે, એમના આયોજનની પણ ખબર નથી પડતી। 10 અછતગ્રસ્ત ગામો છે અને પાણી નથી મળી રહ્યું, એના કારણે પશુ ધનને પણ નુકસાન થઈ રહ્યું છે, બીજા લોકો પણ સાથે છે, એમ સાથે પૂછવાનો પ્રયત્ન કરીશું કેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કેમ આટલા બધા ખેડૂતોએ સવારથી અહીંયા આવવું પડ્યું છે। બેન, હું મારું નામ છે પટેલ ચંદુભાઈ શિવરામ, ચાણસ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પ્રમુખ છું અને પાટણ જિલ્લા કેન્દ્ર સરકારના રાજ્ય સરકારની યોજનાનો પ્રકલ્પનો કન્વીનર છું। મારે આ ખેડૂતોની આગેવાની એટલા માટે બેન લેવી પડી છે, આ ચાણસ્મા તાલુકો છે એના કોઈ ઇન્ડસ્ટ્રી જ નથી, માત્ર ને માત્ર આ તાલુકાની જીવાદોરી ખેડૂત અને પશુપાલન। પશુઓને જો ટાઈમસર પાણી ના મળે તો દૂધની અંદર ફેટમાં નુકસાન પડે, દૂધના ઉત્પાદનમાં નુકસાન પડે, એમાં પણ પડતા ઉપર પાટું બધી ડેરીઓ દૂધના ભાવ ઘટાડતી જાય છે, એટલે એમાં પણ મારા ખેડૂતની અને પશુપાલકની દયનીય સ્થિતિ થતી જાય છે। બીજું, આ વિસ્તારમાં ખોરસમ માધપુર પાઇપલાઇનથી જે 70 તળાવોથી પશુ ધન જીવતું, એની સાથે આ સરકારે નર્મદાની આધારિત પિયત મંડળીઓ બનાવડાવી અને ખેડૂતોને છેલ્લા 6 વર્ષથી પાણી આપતી હતી। આપ એવું કહો છો કે આ ભાજપના છો, પરંતુ ભાજપ ખેડૂતોનું અથવા તો આપનું પણ નથી સાંભળી રહી? મારું પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા જિલ્લાના પ્રભારી વાસણભાઈ આહિર, અમારા વિસ્તારના ધારાસભ્ય માનનીય દિલીપભાઈ ઠાકોર સાહેબ, આ બધાને છેલ્લા 1 માસથી મારા ખેડૂતો જુદા જુદા ગામથી જઈ અને રજૂઆત કરેલ, છેલ્લે તો ઈમેલથી પણ કીધું તાત્કાલિક રિઝલ્ટ આવે, કારણ કે સરકાર એવું કહે છે કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરો તો ખૂબ ઝડપથી કામગીરી કરી શકાય, પણ ઝડપથી કામગીરી કરવાની બદલે સરકાર અત્યારે મારી દ્રષ્ટિએ બિલકુલ જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં યોજના ધોરણે કામ કરવું પડે એની જગ્યાએ ખૂબ મંદગતિથી કામ કરી રહી છે। એના
સૌથી પહેલા તો આપના માધ્યમથી બેન કહેવા માંગુ છું કે ખેડૂતોને સરકારે છેતર્યા છે આ વિસ્તારના, કેમ કે આજથી એક મહિના પહેલા ખેડૂતોને પાણી આપવામાં આવ્યું, એ પાણીથી થોડી ઘણી ખેતી થઈ ગઈ. ખેતી થઈ ગયા પછી હવે ઊભો પાક સુકાઈ રહ્યો છે,